સ્મશાનમાં લાકડા બાબતે સરકારી કર્મચારીનો વાયરલ ઓડિયો સાંભળો. વડોદરામાં સ્મશાનમાં લાકડા બાબતે નાગરિકોને થયો કડવો અનુભવ. મોટા લાકડા કાપીને આપવાની રજૂઆત સાંભળતા જ જન્મ મરણના શાખાનો ક્લાર્ક અલ્પેશ સોલંકી ભડક્યો. હા, એવું કહું છું, લાકડા બધા અહીં બધા બહુ જ આવ્યા છે, પણ મોટા મોટા છે, બોડી વાળા મોઆ બુંબો પાડે છે ને, કે કટિંગ વાળું કોઈ આવતો નહીં, કે કટિંગ કરે લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફત માં લેવાના, ને પછી એક તો માંગીને ખાવાનું, ને પછી ગરમ ખાવાનું, એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું, કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા. હા હા, બરાબર. કટિંગ વાળો માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે, વારસી કે ઇજારો થશે ને, પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના. હા હા, એટલે લાકડા તો બધા બહુ જ આવી ગયા, હવે તો ટેટર પર ટેટર આવે. હા હા, બરોબર છે, પણ હવે એ લાકડા કપાવવાનું તો શું કરવાનું, મફત માં લાકડા આપવાના ને પાછા કપાઈને આપવાના, એવું કોઈ કીધું, કોને કીધું કે ના, એટલે કીધું કોઈને નહીં. પાછળ કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફત માં લાકડા છે, એટલે એવું ના હોય કે મફત માં લાકડા હોય છે, તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે, કે પાટિયા બનાવીને આપે તમને લાકડા. કોર્પોરેશન બંધ કરી દેશે એટલે જાતે જ લાવવાના છે, પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો. એ બરાબર, તો પછી મફત માં વાપરવાનું, પછી કટિંગ કરેલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.